નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વિડિયો નંબર 14 ની અંદર થોડા બીજા નવા દાખલાઓ શીખવા માટે કામ કરીશું. તો હવે મિત્રો આગળ શરૂઆત કરીએ. આપણા ટોટલ એક્ઝામ્પલમાં કેટલા પૂરા થયા છે કરતા રહેજો, કોઈ બાકી રહી જાય એવું કોઈ થાય તો મને જાણ કરજો ફોન દ્વારા. પણ આપણે દાખલા બધા જ આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ. તો આજે આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ 5 નું કામ કરી તો અહીં શરૂઆત કરું છું મિત્રો ઉદાહરણ 6 થી. ઉદાહરણ 6 બહુ ધ્યાનથી સમજવું પડશે. આજના વિડીયોની અંદર આપણે બધા જ ઉદાહરણો સેમ ટુ સેમ છે જે પૂરા કરી દઈશું. તો ધ્યાનથી જુઓ, ઉદાહરણ સમજવાની વધુ મજા આવશે. શાંતિથી 20 ગ્રામ દળ ધરાવતી ગોળી, રાઇફલની ગોળી છે એનું દળ આપણને 20 ગ્રામ આપે છે. એને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. તો પિસ્તોલના પાછળ ધકેલાવાનો વેગ શું? મિત્રો રકમ મેં પહેલા આપણે બધા સાથે મળીને સમજીએ. એક રાઇફલ છે, આ રાઇફલની ગોળી છે, આનું દળ 20 ગ્રામ છે, આનું દળ 2 કિલોગ્રામ છે. આ ગ્રામ છે, આ કિલોગ્રામ છે, આને આપણે ગ્રામ વાળા કિલોગ્રામ ફેરવી દઈશું પહેલી વસ્તુ. હવે આ પિસ્તોલમાં ભરાયેલી છે. હવે જ્યાંથી ગોળી છૂટશે નહીં રાઇફલમાંથી ત્યાં સુધી ગોળી અને રાઇફલ બંનેનો પ્રારંભિક વેગ મિત્રો શૂન્ય હશે. હવે ધ્યાનથી આ 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે રાઇફલ. તો આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ બધા જ મિત્રો શીખ્યા હતા, જેટલા વેગથી રાઇફલની ગોળી આગળ તરફ ગતિ કરશે એટલા જ વેગથી રાઇફલ પાછળ તરફ ધકેલાશે. તો પાછળ ધકેલાઈ એ વખતેનો વેગ કેટલો છે આપણે આ શોધવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો ઉદાહરણ નંબર 6. ગોળીનું દળ m આપણને આપેલું છે મિત્રો 20 ગ્રામ. ગ્રામ ને જ્યારે કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગી દઈશું તો આપણો જવાબ થઈ જશે મિત્રો 0.02 કિલોગ્રામ. આગળ રાઇફલનું દળ, રાઇફલનું દળ m બરાબર 2 કિલોગ્રામ. આ દળ છે માટે એકનો દળ m1, બીજાનું દળ m2. હવે બંનેનો પ્રારંભિક વેગ, ગોળીનો પ્રારંભિક વેગ એને u1 કહીશું, રાઇફલનો પ્રારંભિક વેગ એને આપણે મિત્રો u2 કહીશું. u1 0,
વત્તા એમ ટુ, એમ ટુ નું મૂલ્ય આપણને આપેલું છે 2 કિલોગ્રામ, યુ ટુ નું મૂલ્ય 5.0, ઇઝી ટુ એમ વન 0.02, વી વન 150, વત્તા એમ ટુ 2 ગુણ્યા વી ટુ શોધવાના છે, તો વી ટુ એમ ના એમ. મિત્રો તમે બધા સમજી શકો છો, 0 સાથેનો ગુણાકાર છે તો આ બાજુનું પદ આખું 0 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ, આ બાજુની ગણતરી મિત્રો શાંતિથી જ કરવાની, કોઈ ઉતાવળ નથી. 0.02 છે ને આપણે આવું લખી શકીએ 2/100 × 150 વત્તા 2 × V2 2V2 0 0 15 2 30 / 10 મતલબ 3 × 2V2 અહીં તો 0 છે. 3 ના બરાબર ની બીજી બાજુ લઈ જઈએ તો મિત્રો થશે, ધ્યાનથી જોજો, -3 = 2V2. આપણે શોધવાનો છે મિત્રો V2 ને, તો V2 ને સૂત્ર કરતા બનાવીએ, V2 બરાબર -3/2, 3 ના અડધા દોઢ થાય મિત્રો, તમે બધા જાણો છો, તો V2 બરાબર -1.5 મીટર પ્રતિ સેકન્ડ. આ મિત્રો આપણે રાઇફલ પાછી ધકેલાતી એ વેગ શોધી. હવે મિત્રો આ માઇનસ કેમ આવ્યો, વેગ માઇનસ આવવાનું કારણ શું, તો સમજો જેટલા વેગથી ગોળી આગળ જાય, અહીં ગોળીનો વેગ આપણે પ્લસ લીધો તો રાઇફલ એની વિરુદ્ધ દિશામાં જતી, માટે જવાબ માઇનસ છે. તો અહીં મિત્રો આપણું ઉદાહરણ 6 નું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ધ્યાનથી ઉદાહરણ 6 ને વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો. આવા જ છે બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના ધારણ. આગળ ઉદાહરણ 6 નું કામ પૂરું કરી એક દાખલો ઉદાહરણ 7 મિત્રો સમજાવી દઉં, જેના કારણે તમે બધા ઉદાહરણ 8 જાતે ગણી શકો. તો ઉદાહરણ 8 મિત્રો તમારું હોમવર્ક રહેશે, એનું ધ્યાન રાખજો. તો ચલો મિત્રો આપણે ઉદાહરણ 7 ની ચર્ચા કરવા જઈએ છીએ. ઉદાહરણ નંબર 7 સમજવાનું છે. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર/સેકન્ડ જેટલા સંક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે. મિત્રો આ એક ગરગડીવાળું આપણું પાટિયું છે, સમજો આ એક છોકરી છે. સંક્ષિપ્ત દિશામાં કોઈ બળ લાગતું નથી તેમ ધારી લો. ઓકે, આપણે કોઈ બળ ઘર્ષણ બળ નથી લાગતું એમનેમ ચર્ચા કરવાની છે. મિત્રો સમજો 5 મીટર/સેકન્ડના વેગથી છોકરી દોડતી, એક પાટિયું સ્થિર પડ્યું, એના ઉપર એને કૂદકો મારી પાટિયા ઉપર ઊભી થઈ, પેલી વેગથી ગતિ કરી તે પાટિયા ઉપર આવી ઊભી થઈ, એટલે પાટિયું પણ ઘબડશે. હવે મિત્રો તમે બધા જ એટલા તો સમજો છો,
છોકરી પાટિયા ઉપર ઊભી છે, પાટિયું ગબડે છે, છોકરી એ પાટિયા ઉપર જ છે. તો છોકરી અને પાટિયું બંનેનો અંતિમ વેગ સેમ જ હશે, કારણ કે પાટિયા ઉપર જ છોકરી છે, પાટિયાનો વેગ થશે તો છોકરીનો થશે. તો અહીં તમે બધા જ મિત્રો રકમને વ્યવસ્થિત રીતે સમજી શક્યા છો. તો આપણે શરૂઆત કરી પહેલું લખવાનું, છોકરીનું દળ આપણને આપેલું હતું. છોકરીનું દળ 40 કિલોગ્રામ હતું. છોકરીનું દળ M1 બરાબર 40 કિલોગ્રામ. જોતા જાઓ, જ્યારે પાટિયાનું દળ આપણને આપેલું પાટિયું, પાટિયાનું દળ M2 બરાબર 3 કિલોગ્રામ. હવે મિત્રો છોકરીનો પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ એને U1 કહીએ, અને પાટિયાનો પ્રારંભિક વેગ એને આપણે મિત્રો U2 કહીએ. છોકરીનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, પરંતુ પાટિયું સ્થિર જ હતું માટે એનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થશે. હવે જોઈએ, હવે છોકરી અને પાટિયું બંનેનો અંતિમ વેગ સમાન થશે. તો આપણે એ લખી દઈએ છોકરી અને પાટિયાનો અંતિમ વેગ, જેને આપણે દર્શાવીશું મિત્રો વી વડે. V1 V2 આની જેમ લખવાની જરૂર નથી, કોઈ ચિંતા ન કરો, દાખલો આ જ રીતથી ગણાય જશે. આપણે ટૂંકની રીત કઈ છે, એમને કઈ રીતના કર્યું છે, એ રીતે કરતો તમને સેરિક સિસ્ટમથી સમજ પડશે. ધ્યાનથી ખાલી જોવાનું છે મિત્રો. તો વેગમાન સંરક્ષણના નિયમનું સૂત્ર હતું M1U1 + M2U2 = M1 V1 + M2 = V1 V1 અને V2 બંનેના અંતિમ વેગ સમાન જ હશે, મતલબ એનું મૂલ્ય લખી દઉં V વત્તા M2 3 અને V2 નું મૂલ્ય V જ થશે, બંનેનો અંતિમ વેગ સમાન જ છે. ગણતરી આગળ સ્ટાર્ટ કરીએ, 40 × 5 = 200, 3 × 0 = 0 = 40V + 3V. તો જવાબ આવી ગયો મિત્રો 43V. આમાંથી આપણે વીનો અંતિમ વેગ તમારે બંનેનો શોધવો હતો, તો માટે વી બરાબર 200 ભાગ્યા 43 થશે. તો તમે બધા જ મિત્રો 200 ભાગ્યા 43 તમે બધા ભાગાકાર કરી શકો છો મિત્રો. એવું તો કોઈ છે નહીં જેને ભાગાકાર આવડતો નહીં. તો આપણે શરૂઆત કરીએ 200 ભાગ્યા 43 કરવાની. તો સૌથી પહેલા 4 થી ભાગ જરૂરી મિત્રો. 3 × 4 = 12, 1 વધી આવી, 4 × 4 = 16, 1 = 17. જવાબ આવ્યો 200 માંથી 172 બાદ કરીશું મિત્રો, તો જવાબ આવ્યો 1 0 ચડાવી દો, અહીં 0 મૂકો, અહીં પોઈન્ટ. 4 × 6 = 24, 6 ભાગ ચાલશે મિત્રો. 3 × 6 = 18, 1 વધ્યું. 6 × 4 = 24 ને 1 = 25, 258 ચાલશે. તો વી બરાબર 4.6 મીટર પ્રતિ સેકન્ડ. અહીં પાટિયું અને છોકરી બંનેનો અંતિમ વેગ હશે મિત્રો 4.6 મીટર પ્રતિ સેકન્ડ. બંને દાખલાઓ મિત્રો સેમ
તમને જો આ વસ્તુ લખતા આવડે છે તો કામ સિમ્પલ રીતે થશે. તો મિત્રો હવે પછી તમે બધા ઉદાહરણ 8 દરેકને જાતે જ ઘડવાનું છે, એમાં હું કોઈ જ રીતની હાલ હેલ્પ નહીં કરું. તકલીફ લાગે તો 100% મારી જોડે સલાહ માંગજો. બાકી આ ઉદાહરણ શીખ્યા છે તો ઉદાહરણ 8 તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. ચલો મિત્રો આવા જ દાખલાઓ આપણે આગળ ચર્ચા કરીએ. તો સેમ ટુ સેમ એક્ઝામ્પલ ઉદાહરણ સ્વાધ્યાયનો 14મો દાખલો, સેમ ટુ સેમ આ જ દાખલો છે. જોઈ કેવી રીતના ગણવાનો છે સ્વાધ્યાયનો 14મો એક્ઝામ્પલ, એ એક્ઝામ્પલ ગણીએ. બીજા એક્ઝામ્પલ થોડા પ્રેક્ટિસ માટે તમને પણ આપીશું. તો જોતા જાઓ સ્વાધ્યાયનો 14મા નંબરનો દાખલો. સ્થિર મિત્રો રકમ બરાબર ધ્યાનથી જોઈએ જાવ. શું કામ કરીએ છીએ આપણે, આપણને એવું આપેલું છે એક લાકડું છે, એ લાકડાની અંદર એક ગોળી 10 ગ્રામની ગોળી 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરીને અંદર ઘૂસે છે. તો આપણને શું કહેવામાં આવ્યું છે આગળ જોઈએ. તો બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું છે અહીં આગળના દાખલા ભાગ્યા 100 કિલોગ્રામ લખી દઉં મિત્રો, કોઈ તકલીફ નહીં. ચલો આગળ. સમક્ષિતિજ દિશામાં 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ભાગ્યા 100 આ 100 ઉપર જશે. ચલો વાત કમ્પ્લીટ.
મળીએ મિત્રો નવા વિડીયોની અંદર. થેન્ક યુ.